हेलो फ्रेंड्स, मैं तरुण परमार, असिस्टेंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारू स्वागत करूँ छू। आज आपणे बात करीशुं सौराष्ट्र यूनिवर्सिटी में जे नवी भर्ती आई छे एना विषे। तो वॉक इन इंटरव्यू द्वारा सिलेक्शन छे, संपूर्ण माहिती मैं तमने आ वीडियो में आपीश। तो चालो वीडियो शुरू करिए। एनी पहेला आजनो क्वेश्चन जोई लईए। क्वेश्चन छे, भारतीय बंधारणनो प्रथम सुधारो क्यारे करवामां आव्यो हतो? ऑप्शन छे 1951, बीजो ऑप्शन छे 1953, त्रीजो ऑप्शन छे 1956 અને ચોથો ઓપ્શન છે 1960। તો તમે સાચો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। લાસ્ટ વિડીયોનો આપણો ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરાષ્ટ્રપતિ। બરાબર, ભારતીય સંસદમાં લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે, ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી। 110 વોટ આવ્યા છે, 78% કેન્ડિડેટ અહીંયા સાચો આન્સર આપ્યો છે। તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, બરાબર, એગ્રીગેટેડ ગ્રેડ એ બાય NNSC થર્ડ સાયકલ। તો એમ્પ્લોયમેન્ટ નોટિસ નંબર અહીં આપવામાં આવ્યો છે, 25/11/2020 રોજ આ જાહેરાત કરવામાં આવી હતી। તો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર, બરાબર, તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અહીંયા જગ્યા છે પ્યોરલી ઓન 11 મંથ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ, બરાબર। તો 11 મહિનાની કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર આ ભરતી છે ઇન વેરિયસ એકેડેમિક ડિપાર્ટમેન્ટ ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। તો જેને ટીચિંગ લાઇનમાં એક્સપિરિયન્સ હોય, જેને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય, એમના માટે આ ભરતી છે। જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમાં, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ વિલ બી હેલ્ડ ડ્યુરિંગ December 2020। તો December 2020માં આના વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે। ફોર મોર ડિટેલ્સ એન્ડ સ્કીમ ફોર વોક ઇન ઇન્ટરવ્યૂ પ્લીઝ વિઝિટ અવર વેબસાઇટ, બરાબર, www.sauarashtrayunivarsity.edu, બરાબર। તો તમારે આ વેબસાઇટ પર જવાનું છે અને લાયકાત ને બધું શું છે એની માહિતી તમારે વેબસાઇટ પરથી મેળવી લેવાની રહેશે। વેબસાઇટ છે www.sauarashtrayunivarsity.edu, બરાબર। તો આ વેબસાઇટ પર જઈને તમે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત શું છે, ઇન્ટરવ્યુની શું પ્રોસીજર છે, કઈ ડેટ છે એની માહિતી તમે વેબસાઇટ પર જઈને મેળવી લેજો। ડેટ છે 25/11/2020, પ્લેસ છે રાજકોટ, બરાબર, રજિસ્ટર। તો તમારે જાતે, બરાબર, થોડું કામ પણ કરવું પડશે અને વેબસાઇટ પર જઈને માહિતી મેળવી લેશે જેને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, બરાબર, એમના માટે જ છે આ। બાકી બરાબર આસિસ્ટન્ટ પ્રોફેસર અને જેને ટીચિંગ લાઇનનો એક્સપિરિયન્સ હોય, ટીચિંગ લાઇનમાં જોબ કરી હોય અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકે છે। તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે, મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।